गुड मॉर्निंग विद्यार्थियों, छेल्ले आपणे संश्लेषित रेसानो अभ्यास कर्यो। आजे आपणे प्लास्टिक विषे भणवानुं छे, तो हवे आपणे भणवानी शरूआत करीए। सौथी पहेला वात करीए तो प्लास्टिक जे खरुं ए पण संश्लेषित रेसानी जेम एक शुं छे, पॉलिमर ज छे। अने एनी जे गोठवणी खरी प्लास्टिकनी एकमोनी ए एक समान होती नथी, केटलाकमां रैखिक होय तो केटलाकमां अरैखिक होय। अरैखिक एटले क्रॉस लेडिंग, तो रैखिक कने कहेवाय ने अरैखिक कने कहेवाय। एक ज रेखामां आवता होय तो रैखिक, एक ज रेखामां ना आवता होय तो अरैखिक। एटला माटे तमारे आकृति द्वारा हूँ तमने समझावुं। आ रैखिक गोठवणी छे एमां, अने बीमां जे छे अरैखिक छे। केम? कारण के आ एक ज रेखामां बधा एकमोनो समावेश थई जाय छे, एटला माटे रैखिक। अने आ नीचेना जे बे आकृति करी एक ज रेखामां समाता नथी, एक ऊपर रेखा जाए छे, नीचे एक बीजी रेखा जाए छे। एटला माटे आ बधा एकमो अलग अलग रीते गोठवणी थाय छे, एक रैखिक अने बीजी अरैखिक। हवे आपणे आगळ वात करीए तो आपणे प्लास्टिकनी घणी बधी वस्तुओने जोईए छीए, बराबर। એ વસ્તુનો આપણે આટલો બધો ઉપયોગ કેમ પ્લાસ્ટિકનો વધ્યો છે, એનું કારણ જ એક જ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ગાંઠમાં તમે એને ઢાળી શકો છો, બરાબર। એનો કોઈ પણ આકારમાં તમે એને ઢાળી શકો છો, એને રિસાયકલિંગ કરી શકો છો, ફરીવાર વાપરી શકો છો, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે, વાયર બનાવી શકાય છે। માટે આ ઘણા બધા ઉપયોગોના લીધે પ્લાસ્ટિક આજે આપણા રોજબરોજની ક્રિયામાં એનો ઉપયોગ વધી રહ્યો છે। પ્લાસ્ટિકનો જ એક પ્રકાર છે પોલિથીન। પોલિથીનનો મતલબ થાય પોલી વત્તા ઇથિન, એ બે શબ્દોથી જોડાઈને પોલિથીન બનેલું છે। આ જે પોલિથીન કર્યું પ્લાસ્ટિકનું શું છે, એક ઉદાહરણ છે જે સામાન્ય રીતે આપણે શેમાં વાપરીએ છીએ, તો બેગમાં વાપરીએ છીએ। આપણે કહીએ છીએ કે પોલિથીનની બેગ, તો આ એક પોલિથીન શું છે, પ્લાસ્ટિકનો પ્રકાર જ છે। હવે આગળ વાત કરીએ તો પ્લાસ્ટિકનો એક ટુકડો આપણે લઈએ, એને વાળવાનો પ્રયત્ન કરીએ, તો અમુક પ્લાસ્ટિક એવું હોય છે જે વળી પણ જાય છે, અમુક પ્લાસ્ટિક એવું હોય છે તમે વાળો તો તૂટી પણ જાય, બરાબર। બળપૂર્વક વાળવા જઈએ તો શું થાય, તૂટી પણ જાય છે। જ્યારે અમુક પ્લાસ્ટિકમાં આપણે ગરમ પાણી નાખીએ તો શું થાય છે, તો એનો આકાર બદલાઈ જાય છે। આકાર બદલાઈ જાય એવું પ્લાસ્ટિક હોય તો તેનું શું કહેવાય, થર્મોપ્લાસ્ટિક। તો થર્મોપ્લાસ્ટિકની વ્યાખ્યા શું છે, શું થશે કે જે પ્લાસ્ટિક ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને શું કહેવાય, થર્મોપ્લાસ્ટિક કહે છે। અને એના ઉદાહરણ સમજીએ તો પોલિથીનની બેગ, પીવીસી પાઇપ, આ બધા જ તેના ઉદાહરણ છે, તો થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે। એના સિવાય રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે પણ આ પ્લાસ્ટિકનો શું થાય છે, ઉપયોગ થાય છે। હવે આપણે બીજા પ્લાસ્ટિકની વાત કરીએ તો બીજા પ્લાસ્ટિકમાં કેવું હોય, તો એક આકારનું આકાર એક વખત આપી દીધો તો ફરીથી એને તમે નવો આકાર આપી શકતા નથી, એટલા માટે એને ગરમ કરીને નરમ કરી શકાતું નથી, એટલે નરમ નથી કરી શકતા, એટલા માટે બીજા કોઈ આકારમાં આપણે ઢાળી પણ નથી શકતા, તો આવા પ્લાસ્ટિકને શું કહેવાય, તો થર્મોપ્લાસ્ટિક કહે છે। તો એવું પ્લાસ્ટિક જેને આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને શું કહેવાય, થર્મોપ્લાસ્ટિક કહે છે। અને થર્મોપ્લાસ્ટિકના થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે। અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના કયા બે ઉદાહરણ છે, તો બેકેલાઇટ અને મેલેમાઇન। આ ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના બે નામ આપો, તો બેકેલાઇટ અને મેલેમાઇન। બેકેલાઇટની વાત કરીએ તો બેકેલાઇટ શું છે, તો ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, તેમાંથી ઉષ્મા કે વિદ્યુત પસાર થઈ શકતું નથી, એટલા માટે એનો ઉપયોગ વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે થાય છે। મેલેમાઇનની વાત કરીએ તો એ બહોળા ઉપયોગમાં આવતું એક પ્લાસ્ટિક છે, જે શું છે, તો અગ્નિ અવરોધક છે। આ પણ પ્રશ્ન પૂછાય છે કે અગ્નિ અવરોધક તરીકે કયું પ્લાસ્ટિક ઉપયોગી છે, તો મેલેમાઇન। અને પ્રશ્ન કદાચ એવો આવે કે વિદ્યુતની સ્વીચો બનાવવા માટે કયા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, તો બેકેલાઇટ। આ ખાસ યાદ રાખજો, એ અગ્નિ શું છે, તો અવરોધક છે। તો બીજા પ્લાસ્ટિક કરતાં એનામાં ગરમી સહન કરવાની શક્તિ કેવી છે, તો વધારે છે। એ ગરમી શું કરે છે, વધારે સહન કરી શકે છે, એટલા માટે જે ભોયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિ અવરોધક કાપડ, અગ્નિ અવરોધક કાપડ બનાવવા માટે, ધારો કે ફાયર બ્રિગેડની વાત કરીએ તો ફાયર બ્રિગેડના કપડાં પણ શેનાથી બનતા હશે, મેલેમાઇનના। હવે આપણે વાત કરીએ
પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક જ કેમ, બીજું કોઈ પદાર્થ કેમ નહીં? તો એનું કારણ છે કે આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય, પાણી, દૂધ, અથાણા કે સૂકા ખોરાકો હોય, એનો સંગ્રહ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો પ્લાસ્ટિકના પાત્રોનો સૌથી વધારે અનુકૂળ છે. કેમ અનુકૂળ છે? એનું કારણ કે એનું વજન કેવું હોય, હળવું હોય, પછી એની કિંમત કેવી હોય છે, સસ્તી હોય છે, અને એની મજબૂતાઈ કેવી હોય છે, તો સારી હોય છે, અને એને સરળતાથી આપણે શું કરી શકીએ છીએ, વાપરી શકીએ છીએ. એટલા માટે જ આજે આપણે રોજબરોજની ક્રિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે. એનાથી આગળ વાત કરીએ તો ધાતુઓ કરતાં વજનમાં એ કેવું છે, તો હલકું છે. ધાતુ એટલે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, આ બધું જે ખરું લોખંડ, આ બધું જે ખરું ધાતુમાં આવે, તો એ ધાતુઓ કરતાં વજનમાં કેવું છે, આ હલકું છે. એટલા માટે આનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. હા, હવાઈ જહાજ, અવકાશયાનમાં બધામાં આનો શું થાય છે, ઉપયોગ થાય છે. એના સિવાય બીજા ઉદાહરણ જો સમજીએ તો સ્લીપરમાં પણ થાય છે, ફર્નિચરમાં પણ થાય છે, સુશોભનની વસ્તુઓમાં પણ થાય છે. તો આવી ઘણી બધી વસ્તુમાં આપણે પ્લાસ્ટિકનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આગળ ભણીએ, પ્લાસ્ટિક બિનપ્રતિક્રિયાશીલ છે. બિનપ્રતિક્રિયાશીલનો મતલબ એવો થાય કે બીજા કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી. કઈ રીતે? તો ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે વાત કરીએ લોખંડની, તો લોખંડ જે ખરો એ હવામાં ખુલ્લો રાખવામાં આવે તો એને ભેજ લાગે, એના લીધે શું આવે છે, એને કાટ આવે છે. એને શું લાગે છે? કાટ લાગે છે. અને કાટ લાગવાથી સરળતાથી શું થાય છે, ખવાઈ જાય છે, તૂટી જાય છે. પરંતુ પ્લાસ્ટિકને હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા કરતું નથી, હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી, એટલા માટે ખવાઈ જતું પણ નથી. એટલે જ આપણે શું કરીએ છીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ વિવિધ પ્રકારના રસાયણોનો સંગ્રહ કરવામાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે, પ્લાસ્ટિક શું છે, તો અવાહક છે. અવાહક એટલે એમાંથી કોઈ પણ વસ્તુનું વહન થતું નથી, ઉષ્માનું કે વિદ્યુતનું પણ નહીં. આગળ ભણીએ તો આપણે શીખી ગયા કે પ્લાસ્ટિક શું છે, તો ઉષ્મા અને વિદ્યુતનું શું છે, તો અવાહક છે. એટલા માટે જે છે એનો ઉપયોગ શેમાં થાય છે, તો ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે. આપણે જોઈએ છીએ આપણા ઘરની બહાર જો કોઈ વાયર હોય, આપણે ઘરની અંદર જોઈએ તો અમુક વાયર ખુલ્લા હોય છે, તો એના પર આપણને વાદળી, પીળા, લાલ, અલગ અલગ કલરનું એક પ્લાસ્ટિકનું પડ વાયર ઉપર વીંટાળેલું દેખાય છે, જેથી કરીને આપણને કરંટ લાગે નહીં. એના સિવાય સ્ક્રૂડ્રાઈવર એટલે આપણે જે ટેસ્ટર કહીએ, ડિસમિસ કહીએ, એ સ્ક્રૂડ્રાઈવર કહેવાય. તો એ સ્ક્રૂડ્રાઈવરનું જે ઉપરનો હાથો જે પકડવાનો હોય છે, એ પણ શેનો બનેલો હોય છે, તો પ્લાસ્ટિકનો બનેલો હોય છે. એના સિવાય જે તળવાની કડાઈઓ હોય, એ કડાઈના હેન્ડલ પણ શેના બનેલા હોય છે, તો પ્લાસ્ટિકના બનેલા હોય છે. એ શા માટે પ્લાસ્ટિકના બનેલા હોય છે? કારણ કે પ્લાસ્ટિક શું છે, તો અવાહક છે, ઉષ્મા અને વિદ્યુત બંનેનું. આપણે શ્વાસ સંબંધી ઉદ્યોગો જેની વાત કરીએ, તેમાં પણ પ્લાસ્ટિકનો શું થાય છે, બહોળો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો દવાની ગોળીઓનું પેકિંગ, ગાને ટાંકા લેવા માટેનો દોરા, આ બધા શેના હોય છે, પ્લાસ્ટિકના. સિરિંજ, ડૉક્ટરના ગ્લોવ્સ, બરાબર, કેટલા ઘણા બધા તબીબી જે સાધનો ખરા શેના બનેલા હોય છે, પ્લાસ્ટિકના બનેલા હોય છે. પછી આપણે માઇક્રોવેવ ઓવનની વાત કરીએ, તો એમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થાય છે, અને એની અંદર શું થાય છે, તો ખોરાકને રાંધવામાં આવે છે. ઓવનની અંદર તમે ખોરાક મૂકો એટલે ઓટોમેટિક એ ચડી જાય. પ્લાસ્ટિકનું હોવા છતાં પણ ખોરાક સારી રીતે ચડે છે, અને પ્લાસ્ટિકના ટબને કંઈ નુકસાન થતું નથી. એના સિવાય વાત કરીએ તો આ ટેફલોન શું છે, તો એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી. તો આ પણ એક આઈએમપી પ્રશ્ન છે કે કયા પ્લાસ્ટિકને પાણી કે તેલ ચોંટતું નથી, તો એનું શું કહેવાય, ટેફલોન. તો એનો ઉપયોગ શેમાં થાય છે, તો નોનસ્ટિક પડ ચડાવવામાં. જે આપણે નોનસ્ટિક વાસણો વાપરીએ છીએ એની અંદર શેનું પડ ચડાયેલું હોય છે, તો ટેફલોનનું પડ ચડાયેલું હોય છે, જેથી કરીને તમે એની અંદર ઓછા તેલમાં સારી રીતે ખોરાક સારો રાંધી શકો. એટલા માટે આગળ આપણે જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે સંશ્લેષિત રેસા શું થાય છે, સરળતાથી આગ પકડી લે છે. એટલા માટે ફાયર બ્રિગેડના જે યુનિફોર્મ હોય છે એ પણ મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે. એમના કપડા ઉપર કયું પડ ચડાવવામાં આવે છે, પ્લાસ્ટિકનું, જેથી કરીને એ શું થાય, અગ્નિથી, એમની જે અગ્નિની જે ગરમી હોય છે એનાથી શું થાય, એમનું રક્ષણ થાય. હવે આપણે વાત કરીએ પ્લાસ્ટિક અને પર્યાવરણ વિશે, તો આપણે બધા સારી રીતે સમજીએ છીએ કે આજે જ્યારે બજારમાં આપણે જઈએ છીએ ત્યારે આપણને કોઈ પણ ચીજ વસ્તુ પ્લાસ્ટિકની બેગમાં લાવીએ છીએ, અને એ ઘણી બધી પ્લાસ્ટિકની બેગો ભેગી થાય, અથવા ઘરમાં કોઈ પણ પ્લાસ્ટિકનો ટબ અથવા કોઈ ટમ્બલર તૂટી ગયો હોય તો આપણે એને એકઠો કરીએ છીએ અને પછી એને કચરામાં ફેંકી દઈએ છીએ, બરાબર. પરંતુ એનો યોગ્ય રીતે નિકાલ કરતા નથી. એટલા માટે જો વાત કરીએ
तो कुदरतनी अंदर घनी बड़ी प्रक्रियाओं थती हो जे बेक्टेरिया द्वारा थती हो तो बेक्टेरिया द्वारा जो क्रियाओं थाय जैव विघटनीय कहवाय अने बेक्टेरिया द्वारा सरलताथी विघटन पामता नथी एने जैव अविघटनीय कहवाय एटले कुदरती रीते एना पर कोई प्रक्रिया थती नथी एनु शुं कहेवाय जैव अविघटनीय अने जो कुदरती प्रक्रिया में जो कि बेक्टेरिया क्रिया वडे थाय तो एने जैव विघटनीय कहेवाय तो आपणे समझीए के कोने विघटन थता केटलो समय लागे छे एक कोठानी मदद थी समझीए सौथी पहेला वात करीए तो फळो अने शाकभाजीनी छाल वधेली रसोई वगैरे जे आपणे रोजबरोज जे अठवाड़ कहीए ए पण चाले तो एक थी बे अठवाड्यानी अंदर शुं थाय छे एनुं विघटन थई जाय छे एटला माटे एने शुं कहेवाय जैव विघटनीय विघटन थतुं होय तो जैव विघटनीय लांबा समय थतुं होय बहु टाइम लेतुं होय तो शुं कहेवाय जैव अविघटनीय कागळ 10-30 દિવસમાં એનું શું થઈ જાય વિઘટન થઈ જાય સુતરાઉ કાપડ 2-5 મહિનામાં વિઘટન થઈ જાય લાકડું 10-15 વર્ષમાં ઊનના કપડાં લગભગ 1 વર્ષમાં શું થઈ જાય એનું વિઘટન થઈ જાય હવે સમજજો ટીન એલ્યુમિનિયમ અને ધાતુના કેન 100-500 વર્ષ સુધી એનું વિઘટન થતું નથી એટલા માટે શું કહેવાય જૈવ અવિઘટનીય પ્લાસ્ટિકની થેલીઓ કેટલાય વર્ષો સુધીનું વિઘટન જ થતું નથી એ એમના એમ જ જમીનમાં પડેલી રહે છે એટલા માટે એ પણ શું છે જૈવ અવિઘટનીય અમુક પ્લાસ્ટિકની વાત કરીએ તો એને વિઘટન પામતા કેટલાય વર્ષો લાગી જાય છે એટલા માટે તે ઇકો ફ્રેન્ડલી નથી ઇકો ફ્રેન્ડલી એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી નથી તો એના માટે એનાથી શું થાય છે તો પર્યાવરણમાં શું થાય છે તો પ્રદૂષણ ફેલાય છે સંશ્લેષિત રેસાનું ધીરે ધીરે દહન થતું હોય છે પણ એનું સરળતાથી સંપૂર્ણ રીતે દહન થતું નથી કોનું તો પ્લાસ્ટિકનું અને એના પર જો કોઈ બીજી પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી શું ઉત્પન્ન થાય છે તો ઝેરી ધુમાડો ઉત્પન્ન થાય છે જે હવાને શું કરે છે પ્રદૂષિત કરે છે તો આપણે એક જાગૃત નાગરિક તરીકે શું કરી શકીએ તો આપણે જાગૃત નાગરિક તરીકે ગવર્મેન્ટના જે નિયમો છે એને ફોલો કરીએ પ્લાસ્ટિકનો જેટલાનો ઉપયોગ કરવાનો કહ્યો હોય એટલો જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ વધારે પડતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ બને ત્યાં સુધી આપણે આ 4R સિદ્ધાંતનો ઉપયોગ કરીશું 4Rનો મતલબ થાય 4R રિડ્યુસ રીયુઝ રિસાયકલ અને રિકવર રિડ્યુસ એટલે શું થાય તો પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવો રીયુઝ એટલે ફરીથી વાપરવું ધારો કે કોઈ એવું પ્લાસ્ટિકનું કોઈ વસ્તુ હોય જે તમારે બીજા કામ માટે લાવ્યો હોય પણ એ કામ માટે ના ઉપયોગ થતો હોય પડી રહ્યો હોય તો તમે એને બીજા કોઈ કામ માટે ઉપયોગ લઈ શકો છો તો તમે તમારી સૂઝબૂઝથી એ પ્લાસ્ટિકને સારી રીતે તમે ઉપયોગ કરી શકો છો રિસાયકલ એટનો મતલબ શું થાય તો એને ઓગાળીને ફરીથી પાછું વાપરવાનું વાપરી ફરીથી યુઝ કરવાનું ધારો કે કોઈ જગ્યાએ વાપર્યું તો ફરીથી પાછું એને રિસાયકલ કરવાનું રિકવરનો મતલબ થાય ફરીથી પાછું વાપરવું એને ફરીથી ને ફરીથી ટૂંકમાં વાપરવું જેથી કરીને ઓછું પ્લાસ્ટિકનો ઉપયોગ થશે તો પ્રદૂષણ પણ કેવું ફેલાશે ઓછું આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ આ ચેપ્ટરની સ્વાધ્યાયપોથી દરેક વિદ્યાર્થીએ પોતાના સ્વાધ્યાયપોથીમાં લખી દેવી અને આ ચેપ્ટરનું જેટલું પણ IMP લાગતું હોય એટલું તમારે તમારી નોટબુકની અંદર મુદ્દા પાડીને લખી લેવું ધારો કે કોઈ વ્યાખ્યા કીધી હોય તો એ વ્યાખ્યા પણ લખી લેવી જેથી કરીને ભવિષ્યમાં તમારે કામ લાગશે થેન્ક યુ